કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ચાલો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી દ્વિતીય સત્રમાં પાઠ નંબર સાત ખોટો જાદુ ખોટો બાવો જેની સ્વ અધ્યયન પોથીની સમજૂતી મેળવીએ પ્રશ્ન નંબર એક ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીં એક ચિત્ર આપવામાં આવેલું છે તેને આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે અને ત્યારબાદ તેની નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે આ ચિત્રને આધારે લખવાના છે ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તે પહેલાં તમે હજી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી દેજો અને આગળના પાઠની સ્વાધ્યાયન પોથી બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ચેનલના પ્લેલિસ્ટમાં પણ જોઈને તમે લખી શકશો ચાલો હવે ચિત્રને આધારે પ્રશ્નો જોઈએ તો આ ચિત્ર કઈ જગ્યાનું હશે આ ચિત્ર બગીચાનું હશે ફ્રોક વાળી છોકરી શું કરતી હશે તો કે ચિત્રમાં લાલ ફ્રોક વાળી છોકરી બગીચા વિશે વાત કરતી હશે ફુવારામાંથી બહાર ઉડતું પાણી તમારા પર પડે તો જો ફુવારામાંથી ઉડતું પાણી મારા પર પડે તો મને વરસાદમાં નાવા જેવો અનુભવ થાય ચિત્રમાં કેટલા બાળકો છે તેમના નામ શું હશે તો કે ચિત્રમાં પાંચ બાળકો છે તેના નામ અદિતિ નેન્સી પીહુ નિહાર અને આદિત્ય હશે તો મિત્રો આ રીતે આપણે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે જે તમે તમારી કલ્પના પ્રમાણે પણ લખી શકશો અને બાળકોના નામ તમે તમારી જાતે પણ આપી શકશો પ્રશ્ન નંબર બે કવિતાના આધારે નીચેના વાક્ય સુધારો તો મિત્રો અહીં જે વાક્યો આપેલા છે તે ખોટા છે જે કવિતાને આધારે આપણે સાચા લખવાના છે જેમ કે બાએ ચીપીયો ખખડાવ્યો તો ત્યાં આવશે બાવાએ ચીપિયો ખખડાવ્યો બચુ રસોઈ કરવા બેઠો હતો તો ત્યાં આવશે બા રસોઈ કરવા બેઠી હતી નિરંજન ભિક્ષા માગવા આવ્યો હતો તો નિરંજનની જગ્યાએ આવશે બચુ બચુ ભિક્ષા માંગવા આવ્યો હતો બાવાજીએ ભિક્ષામાં મીઠાઈ માવા માંગ્યા તો બાવાજીએ ભિક્ષામાં સાદું ભોજન માંગ્યું તેવું આવશે બચુ આજીજી કરવા લાગ્યો વાક્ય સુધારીને ફરીથી લખવાના છે પ્રશ્ન નંબર ત્રણ પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો બાવીસ ઉપરની કવિતા બમ બમ ભોલાનું પઠન કરો અને તેમાં આવતા શબ્દો નીચેના શબ્દ સોરસમાંથી શોધી તેના ફરતે રાઉન્ડ કરો અને કોઈ પણ પાંચ લખો તો મિત્રો સૌ પ્રથમ આપણે પાના નંબર એકસો બાવીસ ઉપરની કવિતાનું પઠન કરવાનું છે અને તેમાં આવતા જે શબ્દો છે તે આ ચોરસમાંથી શોધી અને તેની ફરતે રાઉન્ડ કરીને બાજુમાં કોઈ પણ પાંચ શબ્દો લખવાના છે જેમ કે ભિક્ષા તો ભિક્ષાની ફરતે રાઉન્ડ કરવાનો છે અને આપેલ જગ્યામાં તે લખવાની છે પછી આવશે આજીજી ત્યાર પછી આવશે આટો પછી આવશે ભભૂત અને ત્યાર પછી આવશે સરપાવો તો આ રીતે આપણે દરેક શબ્દની ફરતે રાઉન્ડ કરવાના છે અને આપેલ જગ્યામાં કોઈ પણ પાંચ શબ્દો લખવાના છે જે તમે તમારી જાતે અહીં આપ્યા તે સિવાયના શબ્દો પણ લખી શકશો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો મિત્રો અહીં પાઠના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જેમ કે બચુની જેમ તમે ભિક્ષા માંગવા જશો તો શું માંગશો બચ્ચુની જેમ હું ભિક્ષા માંગવા જઈશ તો સાદું ભોજન જ માંગીશ ભિક્ષામાં જે માગશો તે કોઈ નહીં આપે તો તમે શું કરશો ભિક્ષામાં હું જે માંગીશ તે કોઈ નહીં આપે તો હું સંતોષ માની લઈશ તમારે બચ્ચુની જેમ બાવાજી બનવું હોય તો શું શું કરશો તો હું બાવાજી બનવા ભભૂત લગાવીશ અને મોટો અંબોળો બનાવીશ ભિક્ષા માંગવા જશો ત્યારે તમે શું બોલશો હું જ્યારે ભિક્ષા માંગવા જઈશ ત્યારે ભિક્ષામદેહી શબ્દ બોલીશ તમે ઘરે એકલા છો અને કોઈ ભિક્ષા માંગવા આવે તો તમે તેને શું આપશો તો હું ઘરે બનાવેલી રસોઈ તેને આપીશ અને તેમને અનાજ પણ આપીશ તમે જાદુ કરશો તો અંશુલના ખિસ્સામાંથી શું નીકળશે જો હું જાદુ કરીશ તો અંશુલના ખિસ્સામાંથી પૈસા નીકળશે અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ શું હશે અંશુલ અને તૃપ્તિના વર્ગ નામ છે તમે જાદુગર બનો તો જાદુ કરતી વખતે કયો મંત્ર બોલશો જો હું જાદુગર બનીશ તો અખમ ભખમ ઘડા ભૂમ ઝુમ આ મંત્ર બોલીશ તો મિત્રો આ રીતે આપણે એકમના આધારે અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન નંબર પાંચ દરેક વાક્યમાં નીચે આપેલા બંને શબ્દ આવે તેવું વાક્ય બનાવવો તો મિત્રો અહીં નીચે બે બે શબ્દો આપેલા છે તે બંને શબ્દો આવી જાય તેવું આપણે એક એક વાક્ય બનાવવાનું છે ડાકણ ડાકણને પૂરી રબર અને ચાવી તો જાદુગરે રબરમાંથી ચાવી બનાવી જામફળ અને બંગડી જાદુગરે જામફળમાંથી બંગડી બહાર કાઢી દુપટ્ટો અને ચૂનાનો ભૂકો તેમણે દુપટ્ટાને ચૂનાનો ભૂકો લગાવ્યો ચપ્પુ અને જાદુગર તો જાદુગરે ચપ્પુ પોતાના હાથમાં લીધું તો આ રીતે આપણે બંને શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે જે તમે તમારી જાતે પણ બનાવી અને અહીં લખી શકશો પ્રશ્ન નંબર છ નીચેની વસ્તુઓ કઈ જાદુની ક્રિયા સાથે જોડાયેલી છે તે ક્રિયાનું નામ શબ્દ સામે લખો જેમ કે ઇલેસ્ટિક

કાપો ડાકણ સાથે જોડાયેલું છે અને ચૂનાનો ભૂકો તે કંકુ પગલાની જાદુની ક્રિયા સાથે જોડાયેલ છે તો આ રીતે આપણે દરેક શબ્દની સામે જાદુની ક્રિયા દર્શાવવાની છે પ્રશ્ન નંબર સાત વાર્તાના આધારે વિધાન સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ લખવાનું છે તો મિત્રો જે વિધાન સાચા હોય તેની સામે આપણે વિદ્યા લખશું અને જે વિધાન ખોટા હોય તેમાં આપણે જાદુ લખશું જેમકે મનસ્વી અને નરેન્દ્ર ચમત્કારિક શક્તિવાળા હતા આ વિધાન ખોટું છે તો તેમાં લખશું જાદુ લીંબુમાં ઇન્જેક્શન મારીને કશુંક નાખ્યું હશે તે વિધાન પણ ખોટું છે એટલે જાદુ લખશું તૃપ્તિએ પગના તળીયે હળદરનો લેપ કર્યો એ વિધાન સાચું છે એટલે આપણે વિદ્યા લખશું જ્યોત્સના પેન્સિલ ઘરે ભૂલી ગઈ હતી તે પણ સાચું છે તો તેમાં પણ વિદ્યા લખશું જામફળ ટેબલની ધાર સુધી ખસ્યું તે વિધાન પણ સાચું છે તો તેમાં પણ આપણે વિદ્યા લખશું તો આ રીતે ખોટા વિધાનમાં જાદુ અને સાચા વિધાનમાં વિદ્યા લખીને આપણે એ પૂર્ણ કરવાનું છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો અને લખો તો મિત્રો અહીં ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે ક્રિયા અગાઉ અત્યારે અને હવે પછી એનું જે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે આગળના શબ્દો લખવાના છે જેમ કે ઉદાહરણ આપેલું છે ખાવું ખાધું ખાઉં છું અને ખાઈશ તો એ પ્રમાણે આપણે આગળના શબ્દને લખીએ જરૂરી ફેરફાર કરીને તો રમવું રમેલો રમું છું અને રમીશ પછી આવશે હસવું હસેલો હસું છું અને હસીશ પછીના શબ્દમાં આવશે નમવું નમેલો છું અને નમીશ પછી આવશે તરવું તરેલો તરું છું અને તરીશ પછી આવશે લખવું લખેલો લખું છું અને લખીશ તો આ રીતે આપણે ક્રિયા અગાઉની અત્યારની અને હવે પછીની એ પ્રમાણે વિભાજીત કરી અને શબ્દમાં જરૂરી ફેરફાર કરીને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે પ્રશ્ન નંબર નવ કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉચિત ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરી કરો તો મિત્રો અહીં કોષમાં ગઈકાલે આજે અને આવતીકાલે જેવા શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી જરૂરી ફેરફાર સાથે આપણે વાક્ય ફરીથી લખવાનું છે જેમ કે આવતીકાલે અમે રમકડા ખરીદવા જઈશું ત્યાર પછીનું આવશે ગઈકાલે બધા બાળકો બગીચામાં હતા આવતી કાલે બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જશે અને પછી આવશે આવતી કાલે જય અને જયા ઝડપવા હશે તો આ રીતે આપણે કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને જરૂરી ફેરફાર સાથે વાક્યો પૂર્ણ કરવાના છે પ્રશ્ન નંબર 10 દરેક પ્રશ્નમાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્ય બનાવીને લખો તો મિત્રો અહીંથી આપણે વાક્ય આપણી મેળાએ બનાવવાનું છે અને નીચે આપેલી જગ્યામાં લખવાનું છે જેનું એક ઉદાહરણ આપેલું છે તો એ સિવાય લખીએ તો આજે મારે રસોઈ કરવાની છે અમે ફિલ્મ જોવા ગયા હતા કમલ અને દિશા રમતા હશે આવતીકાલે મારે રસોઈ કરવાની હશે તો આ રીતે આપણે ઉપરના કોઠામાંથી વાક્યો બનાવવાના છે જે તમે તમારી જાતે પણ બનાવી શકશો પ્રશ્ન નંબર અગિયાર અહીં થોડા ભૂલવાળા વાક્યો આપેલા છે એનું સાચું વાક્ય વાર્તામાંથી શોધીને લખો તો મિત્રો મેં મારી રીતે અહીં લખેલા છે સાચા વાક્યો એવી રીતે તમે પણ પાઠ્યપુસ્તકનો સહારો લઈ અને જે ભૂલવાળા વાક્યો છે તેને સુધારીને સાચા વાક્ય લખી શકશો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠની સ્વ અધ્યયન પોથીની સમજૂતી સાથે ત્યાં સુધી રાહ જોશો અને આ વિડીયો ગમે તો તેને લાઇક કરજો તેમજ તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં